કાંકરેજ તાલુકાના માંડલા ગામે કેનાલ હોવા છતાં પાણી વગર પાક સુકાતા ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા અબજો રૂપિયા ખર્ચી ખેડૂતના હિતમાં નર્મદા ડેમ બનાવ્યો છે અને તે ડેમમાંથી નર્મદા નિગમ દ્વારા કેનાલ થકી ખેડૂતોને પાણી આપવામાં આવે એ માટે કર્મચારીને તગડો પગાર આપવામાં આવે છે. આ યોજનાનો તમામ ખેડૂતોને લાભ મળી શકે તેવા આશય સાથે સરકાર દ્વારા ખેડૂતોના ઊભા પાકને જીવનદાન મળી રહે તે માટે ખેડૂતોનો ઊભો પાક ના સુકાય તે માટે સરકારશ્રી પાણી આપવાની જાહેરાત કરેલ છે. પણ નર્મદા નિગમના કર્મચારીઓ ઓફિસની બહાર નીકળતા નથી અને પાણીની યોગ્ય વ્યવસ્થા ના કરવાના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાવા લાગ્યો છે. માંડલાથી વરસડા માઇનોર કેનાલમાં એક ટીપુ પાણી છોડવામાં આવ્યું નથી. કાર્યપાલક ઇજનેરને ફોન કરવા છતાં કોઈનો ફોન ઉપાડતા નથી એટલે કોઈ ઝંઝટમાં પડવું નહીં અને એ સીનની અંદર બેસી રહેવું અને વહીવટ કરવો એવા અધિકારીના કારણે ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લાવે છે. આ માટે સરકાર દ્વારા નર્મદા નિગમના કર્મચારીઓ સામે કડક પગલાં નહીં લે તો ખેડૂતો ગાંધી ચિંધે માર્ગ અપનાવશે. આ માટે ધારાસભ્ય સીએ નર્મદા નિગમ અધિકારી પરમારને ફોન દ્વારા પાણી છોડવા માટે જણાવેલ છતાં અધિકારીઓ પાણી છોડતા નથી અને બહાના બતાવે છે. સરકારનો પગાર લઈને કામ ના કરતા ભ્રષ્ટ અધિકારીઓ સામે યોગ્ય પગલાં ભરવા ખેડૂતોની માંગણી છે. ખેડૂતને માલ હુકાય છે, ખેતી હુકાય છે, દોઢ મહિનાથી પાણી નથી આવતું. માલ શીર જીવાડો અમારે દોઢ મહિનાથી પાણી ના આવે, અમારે શું કરવું? વરસાદ ખેંચાય છે, શું કારણે અમારે જીબુકો દોઢ મહિનો શું પાણી આવે ને અમારે રવિ હુકાય છે, વરસાદ ખેંચાય છે, શું કરવાનું? કોઈ સાહેબ કેનાલનો સાફસૂફ કરવા માટે કોઈ અધિકારીઓ આવે છે? અહીંયા કોઈ અધિકારી ક્યાં આવ્યું? કોઈ આવતું નહીં ને. અમે આશે થોડીક સાફ કરી તાર. કેટલા સમયથી પાણી બંધ છે? દોઢ મહિનાથી. છેલ્લા દોઢ મહિનાથી? હા. તમે શું વાવ્યું તારે? અર્ધ છે. અચ્છા, એટલે સુકાઈ ગયા છે પાણી વગર? હા હા, બંગડી થઈ ગયા, બંગડી થઈ ગયા. હા, દોઢ મહિના વરસાદ નહીં આવતો, મી ક્યાં ના થઈ આવતી. હા, બંધ થઈ ગયા, ઉકળી ગયા છે. કેટલો ખર્ચ કર્યો તમે? ખર્ચો તો કોઈ બાકી નહીં અત્યારે, ખર્ચામાં બાકી નહીં. તમે જુઓ ને અત્યારે બીજવાળા મોંઘા, ખાતર મોંઘું, ખેડ મોંઘી અને આ બધું શીર જીબું. અમારા છોકરા શીર જીવાડો વરસાદ ખેંચાય, એક વાર પાણી કેનાલમાં ના આવે, શું કરવું કહો?